હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું MA માં ગુજરાતી ગુજરાતનો ઇતિહાસ. આ ટોપિક તમને જીકે નોલેજમાં પણ ઉપયોગી થઈ શકે એવો છે. તો ચાલુ કરીએ. સોલંકી વાઘેલા યુગ દરમિયાન પ્રશસ્તિ કવિ શ્રીપાલ કૃત કઈ પ્રશસ્તિ છે? તો વડનગર પ્રશસ્તિ. સોલંકી યુગને લગતું અનુકાલીન પ્રબંધ સાહિત્યમાં મેરુતુંગ આચાર્ય રચિત કયું છે? તો પ્રબંધ ચિતામણી. મહંમદ ગજનવીની સાથે ભારત આવેલા મુસ્લિમ વિદ્વાન કોણ હતા? તો અલબીરુની. પ્રબંધ ચિતામણી વિરણ પ્રમાણે લીલાદેવીના પુત્રનું નામ શું હતું? તો મૂળરાજ નામ હતું લીલાદેવીના પુત્રનું. આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. મૂળરાજને કચ્છના કયા રાજ્ય સાથે સંઘર્ષ કર્યો હતો? તો મૂળરાજે કચ્છના લાખો ફુલાણી સાથે સંઘર્ષ કર્યો હતો. મૂળ રાજ્ય સિદ્ધપુરમાં શું બનાવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આ તો આવડવું જ જોઈએ કે રુદ્ર મહાલય સિદ્ધપુરમાં મૂળ રાજ્ય બનાવ્યું હતું. ભીમદેવ ગાદીશીલ થયા પછી મોહમ્મદ ગજનવીએ કયા વર્ષે સોમનાથ પાટણ પર ચઢાઈ કરી હતી? તો ઈસવીસન 1023માં. સોમનાથનું પથ્થરનું નવું વિશાળ મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભીમદેવે. પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી? તો ઉદયમતીએ. ભીમદેવે રાણી લીલાવતીના નામ પરથી કયું ગામ વસાવ્યું હતું? લીલાપુર. જયસિંહ સગીરાવસ્થા દરમિયાન માતા મિનળદેવી સાથે કયા સ્થળે યાત્રાએ ગયો હતો? સોમનાથ. જયસિંહ માતા મિનળદેવીની આજ્ઞાથી ક્યાંનો યાત્રા વેરો નાબૂદ કર્યો હતો? તો મિત્રો, સોમનાથનો વેરો નાબૂદ કર્યો હતો. 11 લાખ તેનો વેરો હતો વર્ષનો. અણહિલપુરમાં સહસ્ત્રલિંગ સરોવર કોને બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતનો ઇતિહાસનો અશોક કોને ગણવામાં આવે છે? તો કુમારપાળને. કુમારપાળ કોની સહાયથી પાટણની ગાદી મેળવવામાં સફળ થયો હતો? તો કન્નડદેવ. કન્નડદેવ પ્રબંધને કારણે કુમારપાળ પાટણની ગાદી મેળવવામાં સફળ થયો હતો. કુમારપાળે અજમેરના કયા રાજાને હરાવ્યો હતો? તો અર્ણોરાજને. અજમેરના અર્ણોરાજને. તારંગના જૈન સ્થાપત્યો કોણે બંધાવ્યા હતા? તો કુમારપાળે. મોટાભાગના સ્થાપત્યો જૈન મંદિરો કુમારપાળે બંધાવ્યા. જૈન પ્રબંધના કહેવા પ્રમાણે કોના ઉપદેશથી કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતો? હેમચંદ્રાચાર્યના. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? ધંધુકામાં. હેમચંદ્રાચાર્યનું જન્મ ક્યાં થયો હતો? તો કે ધંધુકામાં. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો ચાંગદેવ. પરંતુ તેમણે દીક્ષા લીધી ત્યારે તેનું નામ, તો હેમચંદ્રાચાર્યનું દીક્ષા સમયનું નામ શું હતું? તો સોમચંદ્ર. આ વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થાય, યાદ રાખજો. હેમચંદ્રાચાર્ય કયો ગ્રંથ તૈયાર કર્યો હતો? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. પાટણમાં કયા ગ્રંથને હાથી પર અંબાડી મૂકી શોભા કાઢી હતી? તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથને હાથીની અંબાડી પર મૂકી શોભાયાત્રા કાઢી હતી. હેમચંદ્રાચાર્યએ દયાશ્રય નામનું મહાકાવ્ય રચ્યું અને પેલો ગ્રંથ હતો એ કયા વર્ષે આવ્યા? તો 1296માં. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક એવો છે કે જે આપણને ગવર્મેન્ટ કોલેજ ગવર્મેન્ટ એક્ઝામમાં પણ ઉપયોગી થાય, એને જરૂર તૈયાર કરવો જોઈએ. અને જો કંઈ ભૂલ હોય અને વધારાની અપડેટ મેળવવા માગતા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારી દરેક નવી અપડેટ મળી રહે. અને HNGUના દરેક વિદ્યાર્થીઓ જોડે શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થી યોગ્ય પર્ફોમન્સ કરી શકે એક્ઝામ રિલેટેડ. અને આમાં કંઈ ભૂલ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને પણ જણાવી શકો છો. થેન્ક યુ.